आज आपने धोरण 12 अंदर जे प्रथम चैप्टर भूगोल विषय इनी अंदर पहले चैप्टर छे मानव भूगोल नो परिचय इना विषय आज बात करवानी है। जो के आम तो अपने 11 अंदर मानव भूगोल विषय मा भणी चुकेला छे એટલે ભૂગોળ એ પૃથ્વી વિશેનો જે અભિગમ છે એના જે જૂથો છે એ આપણે 11માની અંદર એનો અભ્યાસ કરી ચૂકેલા છે। ટૂંકમાં ભૂગોળ પૃથ્વી વિશે પદ્ધતિસરનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે। એટલે એક ભૂગોળની અંદર જેની યથાર્થતાને એની સમગ્રતાના સ્વરૂપની અંદર એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે ભૂગોળનું જે જ્ઞાન છે એ બે અભિગમો દ્વારા આપણે એને પ્રાપ્ત કરી શકાય। એક તો પદ્ધતિસર અભિગમના આધારે અને બીજું પ્રાદેશિક અભિગમના આધારે। ટૂંકમાં માનવ ભૂગોળ છે એ પદ્ધતિસર અભિગમની એક વિષય શાખા છે અને એને લીધે આપણે જે કંઈ જોઈ શકીએ કે ભાઈ કુદરતને આધારિત હોય છે આ માનવ ભૂગોળની અંદર। માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત ને સતત જે પરિવર્તનશીલ જે પ્રક્રિયાઓ છે કે જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓને તેના અભ્યાસ કરવામાં આવે છે। માનવ ભૂગોળની અંદર જે પદ્ધતિસરની જે અભિગમની જે વિષય શાખા છે તેની અંદર પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓ કે જે કુદરતથી આધારિત હોય ટૂંકમાં કે જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ કોને કહેવાય ક્યાંથી ઉદભવે છે ટૂંકમાં સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ એ કે જે આપણે કુદરત આધારિત છે કે જેને આપણે કહી શકીએ કે ભાઈ જ્યાં એનું રહેઠાણ એનો પહેરવેશ આ બધું છે એ કુદરત આધીન છે। એટલે જ્યારે જ્યાં વ્યક્તિ જે એનો વસવાટ કરે છે પર્વતીય વિસ્તાર હોય એ પ્રાદેશિક વિસ્તાર આ જે કંઈ પણ હોય છે તો એ બધી એની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ કુદરત આધારિત ઉદભવે છે બરાબર। એટલે માનવ ભૂગોળ છે એ એની અંદર એની પ્રકૃતિ વચ્ચેની જે આપલે થતી હોય છે કુદરત દ્વારા આવી હોય છે બરાબર એની એ સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ એ જોવા મળે છે। ત્યારબાદ ભૂગોળ વિષયનો ઉદ્ભવ તો ભૂગોળ વિષયનો ઉદ્ભવ ક્યાંથી શરૂઆત થઈ કે જે 15મી સદીના ઉત્તરાર્ધથી માની અને 18મી સદીના સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। 15મી સદીથી એના ઉત્તરાર્ધથી લઈ અને 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન જે શોધ અને પ્રવાસો થયા કારણ કે એ સમયની અંદર જે અલગ અલગ જે ભૂગોળવિદો હતા બરાબર તો એ ભૂગોળવિદોએ પોતે અલગ અલગ જગ્યાએ જઈ અને એની શોધ કરેલી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ અને એના પ્રવાસો એમને કરેલા અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અને એની માહિતી છે એ એકત્ર કરવામાં આવી ને ત્યારના સમયમાં આપણે જોઈએ તો કોઈ સેટેલાઇટ કે ગૂગલ મેપ્સ કે આવી કોઈ વસ્તુ હતી નહીં બરાબર। તો એ જે વિસ્તારની અંદર ત્યાં બધા ભૂગોળવિદો પોતાને જાતે જ જવું પડતું અને આ કાર્ય છે એ ત્યારે કરવું પડતું હોય એટલે ત્યારે કોઈ સેટેલાઇટ કે કોઈ આવા મેપ્સ કે આવું કંઈ હતું નહીં। તો એ સમયની અંદર અલગ અલગ જગ્યાએ જઈ કે કોઈ પર્વતીય પ્રદેશ હોય કોઈ રહેઠાણ હોય કે જે કંઈ પણ છે તો એની રૂબરૂ મુલાકાત લેતા પોતે અને ત્યાં જઈને શોધ અને ત્યાં અલગ અલગ જગ્યા ઉપર પ્રવાસો કરી અને આખી જે માહિતી છે એ જુદા જુદા વિસ્તારોની માહિતી એકત્રિત કરવામાં આવી અને ત્યારબાદ એને અલગ અલગ નકશાઓનું નિર્માણ કરવામાં આવ્યું બરાબર અને એ નિર્માણ કાર્ય ત્યાર પછી એને શરૂ કર્યું છે। એટલે ભૂગોળવિદોએ આ બધી જે માહિતી છે એને એકત્રિત કરી અને વૈજ્ઞાનિક ભાષાની અંદર એને વર્ગીકૃત કરવામાં આવ્યું બરાબર। તો એ વૈજ્ઞાનિક ભાષાની અંદર વર્ગીકૃત કરી અને આનાથી આખા જે ભૂગોળવિદો છે એનો ઉદ્ભવ છે એ વિષયનો ઉદ્ભવ અહીંયા કરવામાં આવ્યો છે। આ રીતે અહીંયા આ જે માનવ ભૂગોળનો જે પરિચય છે એની અંદરથી 5 માર્કના જે પ્રશ્નો છે એ આની અંદર જે આપણે પૂછાય છે તો આપણે આગળ અભ્યાસ કરીએ આગળ વાત કરીએ તો જે ભૂગોળવિદ બર્નાર્ડ વેર્નિયસ જેને જે પુસ્તક લખ્યું છે જીઓગ્રાફિયા જર્નાલિસ નામનું જે પુસ્તક લખ્યું એમાં જે ભૂગોળવિદે જે ભૂગોળના જે બે વિભાગ દર્શાવેલા છે એ વિભાગની અંદર એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ આ બંને વિભાગોની અંદર જે ચર્ચા કરવામાં આવી છે તો સામાન્ય ભૂગોળ એટલે શું કે જેમાં
समग्र पृथ्वी नो एक एकम तरीके स्वीकारी अने तेनी लाक्षणिकताओ अभ्यास करवामां आवे छे। समग्र पृथ्वी एटलेमां आखी पृथ्वी नो एक एकम एक जूथ एनो अभ्यास करवामां आवे छे, एने सामान्य भूगोल तरीके ओळखवामां आवे छे। બીજી જે વાત કરેલી છે, જો બીજો ભાગ એક છે કે વિશિષ્ટ ભૂગોળ, તો વિશિષ્ટ ભૂગોળ કોને કહેવાય કે જે જુદા જુદા પ્રદેશો અને માનવ જીવનનો જે અભ્યાસ કરાય છે તેને વિશિષ્ટ ભૂગોળ કહેવામાં આવે છે। અહીંયા સામાન્ય ભૂગોળની અંદર સમગ્ર પૃથ્વીનો, પણ અહીંયા જે વિશિષ્ટ ભૂગોળની અંદર જુદા જુદા પ્રદેશો, એટલે ટૂંકમાં આખી પૃથ્વી નહીં પણ એક એનો ભાગ, એક એનો ખંડ અથવા એક પ્રદેશ, એને માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે। ત્યાં જે રહેતા આખો જે પ્રદેશ છે બરાબર, તો એકનો ખંડ હોય, એકનો ભાગ હોય, તો એનો માનવ જીવન પ્રત્યેનો જે અભ્યાસ કરવામાં આવે છે એને વિશિષ્ટ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે, જેમ કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે, આ બધા ઉપર કુદરતી પરિબળો અસર કરે છે। એટલે ટૂંકમાં જ્યારે વિશિષ્ટ ભૂગોળની અંદર આપણે જે વાત કરી, આગળ જે વાત કરી કે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ, કે જ્યારે જે વિષયની અંદર જે વાત કરી છે ભાઈ વિશિષ્ટ ભૂગોળની અંદર કે માનવ જીવનના જે અભ્યાસ કરવામાં આવે છે જુદા જુદા પ્રદેશોની અંદર, તો કેવી રીતે કે ભાઈ ત્યાં જે વસતા જે લોકો છે બરાબર, એ પ્રદેશની અંદર રહેતા હોય તો ત્યાં એનો ખોરાક એ પ્રમાણે એને રાખવો પડે છે, ત્યાંના વસ્ત્રો, પહેરવેશ, રહેઠાણ, આ બધું એને વાતાવરણને અનુકૂળ રાખી અને આ બધા કાર્યો છે એને કરવામાં આવે છે। આ બધી બાબતો છે એ માનવ જીવનની જે વિશિષ્ટ ભૂગોળની અંદર જે અલગ અલગ પ્રદેશો દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે એના દ્વારા એ મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, આ બધા વગેરે ઉપર જે કુદરતી પરિબળો છે અસર કરે છે। ટૂંકમાં માનવ ભૂગોળની અંદર આ જે કુદરતી પરિબળો છે એ કુદરતી પરિબળોનો જે અભ્યાસ કરવામાં આવે છે બરાબર, અને એ ઉપરાંત માનવ ભૂગોળની અંદર માનવ છે એ કેન્દ્ર સ્થાને ગણવામાં આવ્યું છે બરાબર। કારણ કે આપણે જે પાઠ લીધી છે માનવ ભૂગોળનો પરિચય, તો એની અંદર માનવ છે એને આ ભૂગોળની અંદર કેન્દ્ર સ્થાને ગણવામાં આવ્યું છે। કારણ કે માનવીની જે આ પ્રવૃત્તિ છે એનો નિવાસ સ્થાન અને એના વિસ્તારને આધારે નક્કી થાય છે। કારણ કે માનવીની જે પ્રવૃત્તિઓ કે જે વિસ્તારની અંદર રહેતા હોય એનું નિવાસ સ્થાન છે એના આધારે અહીંયા છે એ નક્કી કરવામાં આવે છે। તો મેદાની પ્રદેશની અંદર રહેતા હોય તો એ લોકો છે એ માનવી ખેત પેદાશો છે એ ખેત પ્રવૃત્તિ કરી શકે, કારણ કે ત્યાંનો જે વિસ્તાર છે એ સપાટ વિસ્તાર હોય છે, કે એની પૃથ્વી સપાટ હોય છે ટૂંકમાં, એટલે એ હિસાબે એ લોકો છે મેદાની પ્રદેશની અંદર રહેતા લોકો છે માનવી એ બધા ખેત પ્રવૃત્તિ છે એ કરી શકે છે। જંગલની અંદર જે વસતા લોકો છે માનવીઓ છે, તો એ જંગલ પેદાશો એકઠી કરે છે, કારણ કે ત્યાં જંગલની અંદર એને વસવાટ કરવો હોય તો ત્યાંની પ્રમાણેની ખેતી એને કરવી પડે છે, દાખલા તરીકે રાળ છે, ગુંદર છે બરાબર, તો આ બધાનો એકત્રીકરણ છે એ ત્યાંના લાકડા કાપવા છે બરાબર, લાકડું એકત્રિત કરવું, તો આ બધું જંગલીય વિસ્તારની અંદર જે લોકો જે માનવીઓ વસે છે તો એને જંગલ પેદાશો છે એકઠી કરવી પડે છે। એ ઉપરાંત જે ત્રીજી વાત કરી કે સમુદ્ર કિનારે વસતા લોકો, તો જે સમુદ્ર કિનારે જે વસતા માનવી છે તો એને શું કરવું પડે છે, આપણે સૌ કંઈ ખબર છે પણ એને મત્સ્યન પ્રવૃત્તિ કરવી પડે છે, કારણ કે એનો ખોરાક પણ એ છે, એનું રહેઠાણ પણ એ છે, અને ત્યાં એને એ પ્રમાણે રહેવું પડે છે, એને માછલાઓ પકડવાનું કામ છે ત્યાં કરવું પડે છે, કારણ કે એનો ખોરાક પણ છે એને મત્સ્યન પ્રવૃત્તિ એને ફરજિયાત છે કરવી પડે છે। આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના જે સંબંધો છે એનાથી જે ઉદ્ભવતી પ્રવૃત્તિઓ અને એનાથી આ ભૂગોળના અભ્યાસ ક્ષેત્ર છે આખું તૈયાર થાય છે। આ રીતે માનવ ભૂગોળને કુદરતી પરિબળ જે અસર કરે છે ને, અથવા જે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ આ બધી બાબતો છે એને પરિબળો ઉપર અસર કરે છે। એટલે આ રીતે બર્નાર્ડ બેનિયસે જીઓગ્રાફી જર્નલ્સ નામનું જે પુસ્તક લખેલું છે એની અંદર જે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ આ બંને ભૂગોળોના જે લક્ષણો આપ્યા છે આપણે અહીંયા એનો અભ્યાસ કરેલો છે। હવે પછી આપણે નેક્સ્ટ ગ્રેડની અંદર આગળ નવા મુદ્દા દ્વારા આપણે આગળ સમજીશું।